દીવ, દમણ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના 67મા જન્મદિવસની ઉજવણીને લઈને હિંમતનગરના ખેરતસિયા રોડ પર આવેલા જૈન દિગંબર વાડી ખાતે ભાજપ દ્વારા મફત નેત્રદીદાન કેમ્પ યોજાયો હતો, જેમાં શહેર સહિત આસપાસના ગામ્ય પંથકોના લોકોએ લાભ લીધો હતો. દીવ, દમણ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આજે જન્મદિવસ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના દિગંબર જૈનવાડી ખાતે પ્રફુલભાઈ પટેલના 67મા જન્મદિવસને લઈને આજે મફત નેત્ર નિદાન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સહિત જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ મફત નેત્ર નિદાન કેમ્પમાં શહેર સહિત આસપાસ ગ્રામ્ય પંથકના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગરના રહેવાસી દીવ, દમણ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક તરીકે પણ સેવા આપી રહ્યા છે. જોકે 2014ના નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી 2016માં પ્રફુલભાઈ પટેલને દીવ, દમણના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.